હેલો મિત્રો આલ્ફા એજ્યુકેશનના અંદર આપ સર્વેનો હું દીક્ષિત રીતે સ્વાગત કરું છું આપણે જોઈ રહ્યા છે ચેપ્ટર નંબર પંદર એના અંદર દાખલો નંબર દસ એક ગલ્લામાં પચાસ પૈસાના સો સિક્કા પચાસ પૈસાના કેટલા સિક્કા બકા સો સિક્કા રૂપિયા એકના કેટલા સિક્કા પચાસ સિક્કા અને રૂપિયા બેના વીસ સિક્કા અને રૂપિયા પાંચના દસ સિક્કા છે જ્યારે આ ગલ્લાને ઊંધો કરવામાં આવે ત્યારે ગલ્લામાંથી કોઈ એક સિક્કો બહાર પડે તે સમસંભવી હોય એટલે બધાની સંભાવના કેવી મળતી હોય બકા સરખી હોય તો પેલું પચાસ પૈસાનો સિક્કો હશે એની સંભાવના શોધવાની રૂપિયા પોચનો સિક્કો નહીં હોય તેની સંભાવના શોધવાની બરાબર તો સૌથી પહેલાં આપણે શક્ય કુલ પરિણામો જોઈ લઈએ ચલો શક્ય કુલ પરિણામ શક્ય કુલ પરિણામ શોધવા માટે શું કરીશું બધાનો સરવાળો કરવો પડશે ઓકે જોઈએ પચાસ પૈસાના સો સિક્કા તો કેટલા કરીશું સો વૃપિયા એકના પચાસ સિક્કા તો કેટલા પચાસ વત્તા રૂપિયા બેના વીસ સિક્કા એટલા વીસ વત્તા રૂપિયા પોતાના દસ સિક્કા તો શક્ય કુલ પરિણામનો સરવાળો કેટલો થાય એકસો એસી ઓકે ઘટના ઉપર ભાઈ પચાસ પૈસાનો સિક્કો હશે એની સંભાવના જોઈએ તો ઘટના એ ધારી પૈસાનો સિક્કો હોય હવે એ ઘટનાના આપણે પી એ ધારી લે બરાબર ઘટના એ ધારી તો બકા પચાસ પૈસાના કેટલા સિક્કા હતા સો સિક્કા હતા એટલે એના ઉદભવતા પરિણામ સો અને ભાગ્યા શક્ય કુલ પરિણામ કેટલા બગા એકસો ને એસી અહિયાં શૂન શૂન ઉડી જાય ઓકે અહીંયા દસ છે અને અહીંયા અઢાર છે હવે અહીંયા આ દસ અને અઢાર બરાબર ઉપર ની તો છેદાળીએ એટલે પાંચ દુ દસ અને નવ દુ અઢાર બે બે ઉડી જાય આપણો જવાબ પોચ ભાગ્યા નવ બરાબર

નહીં હોય એ શોધવા માટે પોતનો સિક્કો હોય એ શોધીએ અને પછી નહીં હોય મતલબ તો પછી આપણને પરિણામ મળશે બરાબર તો રૂપિયા પોચનો સિક્કો હોય પહેલાં એની સંભાવના મળી જાય તો પેલું સેલું ગણવાનું બરાબર આપણે એવું પણ કરી શકીએ કે ભાઈ રૂપિયા પોચનો સિક્કો ના હોય તો રૂપિયા પચાસ પૈસાનો સિક્કો હોય એક રૂપિયાનો સિક્કો હોય અને વીસ રૂપિયાનો સિક્કો એ બધું પણ ભેગું કરી શકીએ છીએ બરાબર ઓકે તો પહેલાં જોઈએ રૂપિયા પોચનો સિક્કો હોય તો એના માટે આપણે ધારી લઈએ પી બાર ઓકે ઘટના માટે પી બાર ધારી લઈએ તો જોઈએ તો રૂપિયા પોચના સિક્કા કેટલા હતા રૂપિયા પોચના દસ સિક્કા હતા ભાગ્યા શક્ય કુલ પરિણામ કેટલા બકા એકસો ને એસી તો અહીંયા ઉડીજું વધ્યું છું એક ભાગ્યા અઢાર તો આવું જોઈએ રૂપિયા પોચનો સિક્કો એટલે પી બાર બરાબર આટલા મળે આવું પેલું સૂત્ર તમને ખબર પી બી વત્તા પી બી બાર બરાબર એક ઘટના ઉદ્ભવે ઘટના ન ઉદ્ભવે બંનેની સંભાવના અનુસાર વાળો એક થાય ઓકે આપણે પીબી બી શોધવાના કે રૂપિયા પોચનો સિક્કો ન હોય શોધવાનું હતું એટલા માટે ઓકે તો પીના પી એ બી ના બી વત્તા પી બી બારનો જવાબ કેટલો હતો એક ભાગ્યા અઢાર બરાબરને બરાબર અહીંયા એકના એક પી બી બરાબર અહીંયા એકના એક ઓછા એક ભાગ્યા અઢાર આપણું એક બન્યું અઢાર એકા અઢાર અઢારમાંથી એક જાય એટલે વધશું સત્તર ભાગ્યા વધીશું અઢાર ઓકે તો આ રૂપિયા પાંચનો સિક્કો ન હોય એની સંભાવના આપણને મળી જાય બરાબર